રાજકોટમાં 49માં કલેક્ટર તરીકે. આજે બપોરે કચ્છથી બદલી થઈને આવેલા મહિલા સનદી અધિકારી રમ્યા મોહને ચાર્જ સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે વર્તમાન પ્રોજેક્ટ ચાલુ છે તેને આગળ ધપાવશે, વધુ લોકોને સારી રીતે ઝડપથી સરકારી સેવાઓ પૂરી પાડવામાં આવશે, દરેક કામગીરીમાં તંત્ર પારદર્શિકતા જાળવશે. અહેવાલ વિજય મકવાણા. ખાસ કરીને ગુપ્તા સર સાથે જે ઓલરેડી જે અમલમાં પ્રોજેક્ટ્સની જે ચર્ચા થઈ એમાં એઇમ્સ હોસ્પિટલ અને રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને ખીરસરા જીઆઈડીસી સિવાયના જે ઈશ્વરિયા ગાર્ડનની પણ ચર્ચા થઈ, તો જે અમલમાં સારા સારા પ્રોજેક્ટ્સ ઓલરેડી છે અને જે આગળ એ રીતે લઈ જવા માંગે છે એ તો 100% એને આગળ લઈ જવામાં આવશે. અને એ સિવાય જે મીડિયાના મિત્રોને મેં કીધું, ખાસ મૂળ સિદ્ધાંત પારદર્શક વહીવટ અને જનતાલક્ષી વહીવટ એ મારું કેન્દ્ર બિંદુ રહેશે અને એના આધારે બાકી સેટલ થાય અને થોડું અભ્યાસ થાય કે શું શું અહીંયા કરવાની જરૂર છે એ પ્રમાણે મારું આખું પ્લાનિંગ હું કરી લઈશ અને મીડિયાના મિત્રો સાથે પણ શેર કરી લઈશ. અરજદારો માટે સામાન્ય રીતે સોમવાર ને ગુરુવાર રાખતી હતી, પણ અહીંયાનું કામગીરીનું લોડ ને બાકી બધા પાસાઓને ધ્યાને લેતા એ બાબતે પણ ટૂંક સમયમાં એક અઠવાડિયામાં સિસ્ટમ ગોઠવી દઈશું. રાજકોટ સૌથી ઇમ્પોર્ટન્ટ હબ છે સૌરાષ્ટ્રનું અને અહીંયાનું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટથી માંડીને બાકી બધા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું, જેમ અત્યારે જ આપણે ચર્ચા કરી, હોસ્પિટલની વાત હોય કે એરપોર્ટની વાત હોય, ખૂબ ફાસ્ટ ફેસ્ટ એક ગ્રોથ એન્જિન હબ છે અહીંયાનું. એટલે અને સિટી એરિયા પણ છે અને આવા પ્રશ્નો, અલગ પ્રકારના પ્રશ્નો અહીંયાનું છે. એટલે જેટલું થઈ શકે 100% સિન્સિયરિટીથી અહીંયાના જનતાને સેવા કરવા માટે હું મેક્સિમમ પ્રયત્ન કરીશ. થેન્ક યુ.